આ તરફ વડોદરીના સામલીમાં છેલ્લા દોઢ મહિનાથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ડેસર તાલુકાના હદમાં આવતા સાડાસાલ, ધનતેજ તેમજ ગામોમાં રાત્રિ દરમિયાન તસ્કરો સક્રિય બને છે. તસ્કરો એક ગામને ટાર્ગેટ બનાવી દુકાનના તાળા તોડતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો. ચોરીના બનાવમાં સતત વધારો થતાં પોલીસે પણ નાઇટ પેટ્રોલિંગમાં વધારો કર્યો. છતાં પણ તસ્કરો પોલીસને હાથતાળી આપી નાસી છૂટે છે, ત્યારે પોલીસ દ્વારા વધુ સતર્કતાથી પગલાં ભરાય તે માટે વેપારીઓની માંગ વધી છે. સાડાસાલ મધ્યની અંદર મારી દુકાન જ્વેલર્સની દુકાન આવેલી છે, પણ બરાબર પાંચ એક દિવસ પહેલાં પાંચ એક તસ્કરો આવ્યા હતા અને તસ્કરે હાથ ફેરવો કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એ ચાલાકી કરી, પણ સાથે સાથે મારા જે કેમેરા હતા એ જોઈ અને એ લોકો તરત પાછા ગયા. તદુપરાંત એના બે દિવસ પહેલાં જ સાડાસાલની અંદર જ ખુદ 12 દુકાનોના તારા તૂટ્યા હતા. સદનસીબે આ લોકોનું કોઈ જાનહાનિ કે બીજું કશું કોઈ તકલીફ થઈ નથી, થોડું સામાન્ય ચોરી થવાના હિસાબ મળ્યા છે. એટલે સાડાસાલ માટે કંઈક આ લોકોને હાથ ફેરો કરવા માટે ઘણી બધી એકને કંઈક આ લોકો કંઈક પ્રયત્ન કરી અને સાડાસાલની અંદર તસ્કરો દરરોજ ફર્યા કરે છે. મારી દુકાન આવ્યા હતા તેની અંદર બી મેં જોયું તો પાંચે પાંચ જણ હતા. એ પાંચે પાંચ જણ લોકોએ એમને હથિયાર હતા, એકની અંદર ચાકુ હતું, એકની અંદર તલવાર હતી, એકની અંદર કટર હતું, એકની અંદર ટામી હતી, એવા અનેક પ્રકારના હથિયાર હતા. તથા એ લોકો સાધન બી પોતાનું લઈને આવે છે કે જેથી અંદર કશું બી સાધન હોય તેની અંદર કદાચ આપણે કટર કે એવું તેવું લાગે તો બીજું સાધન બી અંદરથી કાઢી લે. અને એક બે દિવસ પછી મારે દુકાનના જ્યારે તારા તૂટવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી બે દિવસ પછી ફરી પાછા એ લોકો આવ્યા, પણ સદનસીબે બજારની અંદર એક પેલું મકાન પડ્યું હતું અને એ મકાન પડ્યું હતું એની કારણે ત્યાં આગળથી કશું પાછું સાધન ગયું અને હુંખાળવાળા બી પાછા ગયા. અને એ લોકો પાછા ગયા અને ત્યાંથી પછી એ લોકો બીજે દિવસે દરરોજ આવી રીતે હાથ ફેરો તો કર્યા જ કરે છે. અને એની અંદર સાથે સાથે એ લોકો ત્યાં આગળ બી એક ગામની અંદર ઘણી બધી જગ્યાએ દરરોજ અમારે લાગણી કરી અને અમે લોકો ડેસર પોલીસ સ્ટેશન બી ગયા હતા. અને ડેસર પોલીસ પીએસઆઈ શ્રી વસાવા બી એવું મને કહ્યું કે ભાઈ તમારા માટે બે પોલીસવાળા તમે ગામમાં મૂક્યા લઈએ છીએ અમે. અને એ જ દિવસથી પોલીસવાળા આવે છે, પણ સાડાસાલ માટે અમે તો એવું કહીએ છીએ, હું વેપારી વર્ગ વતી હું તમને માગણી કરું છું કે અમારા ગામની અંદર ખરેખર પોલીસ કમ્પલસરી અહીંયા આગળ 2-3 દરેક વિસ્તારની અંદર કે 2 જે નાકા છે એમાં 2-4 રહે અને સાડાસાલના બજારનું રક્ષણ થાય એવી અમારી લાગણી અને માગણી છે, જે આપ બધાને અને સાડાસાલ વતી હું આપ લોકોને વિનંતી કરું છું.